અંકલેશ્વરમાં કેમિકલ વેસ્ટના નિકાલ પ્રકરણમાં વોન્ટેડ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ઔદ્યોગિક રાસાયણિક કચરાના નિકાલ માટે વોન્ટેડ ગાડી ચાલકને પોલીસે કીમ ચોકડીથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ચાલક તાલુકા પોલીસ મથકે પણ અગાઉ ઝડપાયો. બનાવની વિગતો અનુસાર ગત 15મી ઓક્ટોબરના રોજ અંકલેશ્વર બી ડિવિઝન અને પાનોલી પોલીસની સંયુક્ત ટીમોએ અંડાળા ગામના નાકા હોટલ સિલ્વર 7 પાર્કિંગમાંથી 20,940 કિલો કેમિકલ વેસ્ટ, અંદાજિત જથ્થો કિંમત ₹2,00,000 તેમજ ટેન્કર કિંમત ₹5,00,000 અને મોબાઈલ ₹5,000 મળી કુલ ₹7,00,000 ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો. જે તે સમયે બી ડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના બડાગાંવ ખાતે રહેતો ટેન્કર ચાલક ભગવંતસિંહ હરેશસિંહ ચંદ્રવાંતને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછના આધારે આ ગુનામાં અગાઉ પોલીસે ઓરિયન્ટ રેમિડેઝ કંપનીમાંથી ભરી આપનાર કંપનીના ભાગીદાર નિર્લોય નરસિંહ લુવાણી તેમજ વેસ્ટ મટીરિયલ લેનાર કેમિકલ ટ્રેડર રાકેશ ઉર્ફે રમેશ ભુવાની પર ધરપકડ કરી હતી. ગાડી ઉપર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવીને કંપનીમાં જનરેટર હેઝાર્ડ મેનેજમેન્ટની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર રીતે માનવ, પશુ અને પક્ષી સહિત અન્ય પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા કેમિકલ વેસ્ટના નિકાલ સંદર્ભે કંપનીના ભાગીદાર અને વેપારી તેમજ ચાલકને ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં પાનોલી કંપનીમાંથી ટેન્કર ભરીને લઈ જનાર અન્ય ચાલક પ્રદીપકુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજ પણ વોન્ટેડ હતા. બી ડિવિઝન પીઆઈ વી કે ભુટિયા દ્વારા બી ડિવિઝન પોલીસ મથકના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા કિમ ચોકડી ખાતે પ્રદીપ કુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજ હોવાની ચોક્કસ માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઈ પી કે રાઠોડે પીઆઈ વી કે ભુટિયાના માર્ગદર્શન હેઠળ કિમ ખાતેથી પ્રદીપ કુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી તેની વધુ પૂછપરછ શરૂ કરી હતી.